કરીએ ડીજી કોન્ફરન્સના અંતિમ દિવસની. આજે ડીજી કોન્ફરન્સનો અંતિમ દિવસ છે. તમામ રાજ્યના ડીજી કોન્ફરન્સ યોજાઈ ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કોન્ફરન્સમાં હાજરી આપી અને વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે. સમગ્ર ડીજી કોન્ફરન્સ દરમિયાન આજે છેલ્લું દિવસ છે ત્યારે આજની પણ મહત્વની ચર્ચા તો મહત્વનું છે કે સુરક્ષાને લઈને આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી છે. દેશની આંતરિક સુરક્ષાની વાત હોય, સીમા પરની સુરક્ષા, બાહ્ય સુરક્ષા, આ તમામ મુદ્દાઓ પર કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે, કઈ રીતે વધુને વધુ સુરક્ષિત દેશને બનાવી શકાય એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. તો આજે ત્રીજો દિવસ અને આજે સાંજે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થશે ત્યાં સુધી વડાપ્રધાન હાજર રહેશે. તો રવિ અગ્રવાલ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે કેવડિયાથી. રવિ, જે રીતે હવે આજે અંતિમ દિવસ છે, અત્યાર સુધી ઘણી મહત્વની ચર્ચાઓ થઈ છે ડીજી કોન્ફરન્સમાં, આજની ચર્ચાનો વિશેષ મુદ્દો કયો રહેશે અને શું ખાસ રહેશે આજના કાર્યક્રમમાં? તો જે રીતે આપણે જણાવી દઈએ ફરી એકવાર કે આજે અંતિમ દિવસ છે ડીજી કોન્ફરન્સનો અને વડાપ્રધાન હજી પણ અહીં ઉપસ્થિત છે. ટેન્ટ સિટી ખાતે આયોજિત છે ડીજી કોન્ફરન્સ અને બે દિવસમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જે ચર્ચા થઈ ત્યારે આજે પણ આ મહત્વની ચર્ચા થશે. ખાસ કરીને આતંકવાદ, નક્સલવાદ, સાયબર અટેક જેવા જે ઘટનાઓ છે અને જે વધી રહી છે આ તમામ ઘટનાઓ, તેને લઈને ચર્ચા માટે આ ડીજી કોન્ફરન્સ. તો રવિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. રવિ, જે રીતે બે દિવસ અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ છે, આજે અંતિમ દિવસમાં કઈ કઈ ચર્ચાઓ રહેશે ખાસ અને શું રહેશે આજનો કાર્યક્રમ? નુપુર, ડીજી કોન્ફરન્સના ત્રીજા દિવસનું જે છે પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રીજા દિવસનો પ્રારંભ કરાવ્યો છે, જેમાં સૌ પ્રથમ તેમણે જે તમામ અધિકારીઓ છે તેમની સાથે સવારમાં બ્રેકફાસ્ટ કર્યું હતું અને ત્યાર પછી ટેન્ટ સિટી 2 ખાતે આ ડીજી કોન્ફરન્સના ત્રીજા દિવસનો પ્રારંભ થયો છે. સૌ પ્રથમ તો હું વાત કરવામાં આવે તો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધિકારીઓને સંબોધવાના છે, જેમાં બે સેશન રહેશે, જેમાં બંને સેશનમાં તેઓ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. 1 વાગ્યા સુધી આ કોન્ફરન્સ ચાલશે, ત્યાર પછી કોન્ફરન્સ પછી લંચ ટાઈમ છે. લંચ પછી જે 3 વાગ્યાની આસપાસ કેવડિયાથી વડાપ્રધાન ગાંધીનગર જવા માટે રવાના થશે. આજે જે મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો મહત્વના મુદ્દામાં ખાસ કરીને પ્રધાનમંત્રી જે દેશની નેશનલ સિક્યુરિટી છે તેના અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ખાસ કરીને આતંકવાદ, નક્સલવાદ, ત્રાસવાદ, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાઓ, જે રીતના સિક્યુરિટીનો પર્પસ છે, જેમાં સોશિયલ મીડિયા, સાયબર ક્રાઇમ, દેશના યુવાનો જે ગેરમાર્ગે સોશિયલ મીડિયાથી જે દોરાઈ રહ્યા છે તે અંગેની તમામ ચર્ચાઓ કરવામાં આવશે. તમામ અધિકારીઓ પાસેથી તેમના જે રાજ્યના ક્રાઇમના રેકોર્ડ્સ છે તે રેકોર્ડ્સ મંગાવવામાં આવ્યા છે. એક પ્રેઝન્ટેશન મંગાવવામાં આવ્યું છે કે જેઓ વડાપ્રધાન સમક્ષ તમામ જે અધિકારીઓ છે તે એક પ્રેઝન્ટેશન આપશે. તે ઉપરાંત ચોક્કસથી કઈ રીતના ક્રાઇમ રેટમાં ઘટાડો કરી શકાય, કઈ રીતના પોલીસિંગ જે છે તેને મજબૂત બનાવી શકાય, કઈ રીતના તમામ જે રાજ્યોની પોલીસ એકબીજા સાથે સંપર્કમાં રહીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આરોપીઓને વહેલી તકે ઝડપી શકે, તે તમામ મુદ્દાઓના અંગે અહીંયા ચર્ચા કરવામાં આવશે. જે રીતના અમે અત્યારે જે જગ્યા પર ઊભા છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર અમે ઊભા છે કે ગઈકાલે સાંજે કાર્યક્રમ અહીંયા ચાલતો હતો. મહત્વની વાત છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ બાજુમાં આપ જોઈ શકો છો કે હેલીપેડ બનાવવામાં આવ્યું છે કે જ્યાં 3 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયાથી રવાના થશે હેલીપેડ પરથી. જે રીતના જે અત્યારે જે સિક્યુરિટી ગાર્ડ્સ છે, ડોગ સ્કોડની ટીમ છે, તેઓ અહીંયા ચેકિંગ કરી રહ્યા છે. અત્યારથી જ તમામ જે ચેકિંગ કરનાર જે ટીમ છે તે અત્યારે આવી ગઈ છે. આપ જોઈ શકો છો કે ડોગ સ્કોડની ટીમની મદદથી અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 3 વાગ્યાની આસપાસ આ જે હેલીપેડ અહીંયા બનાવ્યો છે ત્યાંથી પોતાના ચોપરથી તેઓ સીધા ગાંધીનગર જશે અને ત્યાર પછી તેઓ ત્રિમંદિર ખાતે જે ભાજપની મહિલા મોરચાનું સંમેલન છે તેમાં તેઓ હાજરી આપવાના છે. પોલીસના અધિકારીઓ જોઈ શકો છો કે સવારથી જ અહીંયા ખડે પગે જોવા મળી રહ્યા છે. તમામ જે વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા અહીંયા એકદમ ચાપતી રાખવામાં આવી છે. ખાસ કરીને જે બીજા દિવસે જે કોન્ફરન્સ હતી તેમાં પણ પ્રધાનમંત્રી હાજરી આપી હતી અને તેમાં પણ તમામ જે અધિકારીઓએ તેમની સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યું હતું, તમામ ચર્ચા વિચારણા કરી હતી અને આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી
રાજનાથ સિંહ, ગૃહ રાજ્યમંત્રી અને તમામ જે અધિકારીઓ છે, એનએસએ એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ સહિતના તમામ અધિકારીની ઉપસ્થિતિમાં આજે પણ ચર્ચા વિચારણા થવાની છે. અને ચોક્કસથી આ ખૂબ જ એક ગુપ્ત ચર્ચા હોય છે, તેના કારણે તમામ માહિતી હજુ સુધી બહાર નથી આવી શકી, પરંતુ દેશની સુરક્ષાને લઈને ચોક્કસથી એક પ્લાન સરકાર દ્વારા અને ડીજી કોન્ફરન્સના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. જી રવિ, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે આજની ચર્ચા પણ ખૂબ જ મહત્વની અને ખાસ, વડાપ્રધાનનું સંબોધન આજે રહેશે જેમાં દેશની સુરક્ષાને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તો ત્રણ દિવસથી ડીજી કોન્ફરન્સ ચાલી રહી છે, આજે અંતિમ દિવસ ત્રીજો દિવસ, ત્યારે વડાપ્રધાન 4 વાગ્યા સુધી અહીં ઉપસ્થિત રહેશે અને 4 વાગે રવાના થશે.